ભારે ભારે વરસાદ થતા લોકો પરેશાન થયા હતા. ત્રણ દિવસ બાદ હવે વડોદરામાં જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. શહેરના તમામ વિસ્તારોમાં જીવન જરૂરી તમામ વસ્તુઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. એક દિવસમાં પડેલા 20 ઇંચ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઝમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો હાલમાં શહેરની સોસાયટીઝમાં પાણી ઓસરી રહ્યા છે. જોકે હજી પણ શહેરની કેટલીક સોસાયટીઝ એવી છે જ્યાં પાણી ભરાયેલા છે. પાણી ઓસરવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરમાં સફાઈ કરવામાં આવશે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા સફાઈ કરવામાં આવશે અને રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાશે. તો ધીમે ધીમે પાણી તો ઓસરી રહ્યા છે. જ્યાં પાણી હજી છે ત્યાં પંપ દ્વારા ઉલેચી અને પાણી બહાર કાઢવા માટેની કાર્યવાહીમાં પણ તંત્ર જોતરાઈ ગયું છે. ઘણી બધી સોસાયટીઝમાંથી પાણી ઉતરી ગયા છે એટલે ત્યાં ગંદકીનો જે સામ્રાજ્ય જોવા મળે છે તેને ચોખ્ખાઈ કરવા માટે, તેને સાફ કરવા માટે તંત્ર અત્યારે કામે લાગ્યું છે. સૌથી મોટો પડકાર ખરેખર તંત્ર માટે કોઈ હશે તો તે સ્વચ્છતા અને આરોગ્ય હશે. કારણ કે પાણી ઓસર્યા બાદ કોઈ રોગચાળો ન ફેલાય, બીમારી ન વધે લોકોની, તેના માટેની પણ આરોગ્યનું ધ્યાન તંત્રએ રાખવું પડશે. વડોદરાથી જયંતિ ચૌધરી જોડાઈ ગયા છે. જયંતિ, એક તરફ પાણી તો ઉસરી રહ્યા છે એટલે રાહત તો છે જ, પરંતુ સૌથી મોટો પડકાર સ્વચ્છતા અને આરોગ્ય પણ તંત્ર માટે એટલું છે. કારણ કે હવે જે ગંદકી સાફ કરવી એ ખૂબ અઘરું કામ છે અને તેના માટેની કાર્યવાહી કેમ ચાલી રહી છે ત્યાં? ચોક્કસથી, સૌથી મોટો પડકાર જે છે વડોદરા કોર્પોરેશનને એ ગંદકી સાફ કરવાનો છે. કારણ કે તમામ પ્રકારની જે સોસાયટીઓમાં પાણી ભરાય છે, પાણી બાદ અત્યારે તમામ સોસાયટીઓ ટેન્શનમાં છે. ખાસ કરીને મારી સાથે જે વડીલ જોડાયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. અત્યારે હજુ કેટલી સોસાયટીઓ એવી છે જેમાં પાણી છે અને ખાસ કરીને જે ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે? પાણી તો ઉતરી ગયા છે પણ ગંદકીના પ્રમાણમાં સારો એવો પ્રભાવ દેખાય છે. હવે એને લઈને એવું છે કે અત્યારે જ્યાં સુધી વ્યવસ્થિત રીતે સફાઈ નહીં આવે, સફાઈ નહીં થાય તો કોઈ રસ્તો નહીં નીકળે. બધી કોર્પોરેશન તરફથી આવનારી સહાય હાલ અત્યારે બંધ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સફાઈ કરી રહી છે. બસ અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે સરકાર આવીને જે બને એટલું સફાઈ કરે. ચોક્કસથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખાસ કરીને જે દ્રશ્યો છે, હજુ પણ ઘણા બધા ઘરો છે તે પાણીમાં ગરકાવ કરેલા છે. ખાસ કરીને ઝુંપડપટ્ટીનો જે વિસ્તાર છે, મહત્વનો વડોદરાની અંદર જે આવેલા ઝુંપડપટ્ટીના વિસ્તાર છે, એમાં સૌથી મોટી ગંદકી ફેલાવાનો ભય અત્યારે જોવા મળી રહ્યો છે. કારણ કે સોસાયટીઓમાં તો સાફસફાઈ થઈ રહી છે પણ જે ઝુંપડપટ્ટીઓ છે એ ઝુંપડપટ્ટીઓની અંદર અત્યારે સાફસફાઈ માટે તંત્ર નથી પહોંચ્યું, જેના પગલે અહીંયા સૌથી મોટો ઉપદ્રવ થઈ રહ્યો છે. મચ્છરો થઈ રહ્યા છે અને ગંદકીનું જે પ્રમાણ છે સૌથી વધુ બરોડામાં આ સોસાયટીઓ ઉપરાંત જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એ વિસ્તારમાં થવાનો છે. કોર્પોરેશનના તંત્ર દ્વારા આજે વહેલી સવારથી સાફ સફાઈ તો હાથ ધરવામાં આવી છે પણ મહત્વનું છે કે અહીંયા જે ખાસ કરીને સ્લમ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજુ સુધી તંત્ર ક્યાંક ને ક્યાંક પહોંચ્યું નથી, જેના પગલે જે નાના બાળકો છે કે જે લોકો છે લોકોમાં એક ટેન્શન છે કે અહીંયા સૌથી મોટું ખાસ કરીને ઉપદ્રવ ના ઉપજે, અહીંયા કોઈ પ્રકારની ગંદકી ન થાય, જેને લઈને લોકો તંત્ર પાસે ક્યાંક ને ક્યાંક મદદ માંગી રહ્યા છે. હજુ સુધી વડોદરાનું તંત્ર જે નીચાણ વાળો વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, ત્યાં નથી પહોંચ્યો. બિલકુલ, માહિતી માટે જયંતિ આપનો આભાર. તો વડોદરામાં અત્યારે સોસાયટીઝમાંથી પાણી તો ઉતરી રહ્યા છે પરંતુ હવે આ તમામ જે વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેને સાફ કરવા માટેનું તંત્ર જલ્દીમાં જલ્દી તકે કાર્યવાહી કામગીરી આગળ વધારે તે માંગ ઉઠી છે. તો વડોદરામાં પરિસ્થિતિ અત્યારે ખૂબ જ નોર્મલ થતી હોય તેવું લાગી રહ્યું છે. રાબેતા મુજબનું સામાન્ય જનજીવન તરફ વળી એકવાર વડોદરાવાસીઓ વળી રહ્યા છે. ઘણી બધી સોસાયટીઝમાંથી પાણી ઉતરી ગયા છે, ત્યાં ગંદકી લોકો અત્યારે આપમેળે સાફ કરી રહ્યા છે અને તંત્ર પણ ત્યાં આવી અને ગંદકીના ઢગ જે જોવા મળી રહ્યા છે તેને લઈને કોર્પોરેશન કોઈ કાર્યવાહી કરે તેવી પણ માંગ છે. બીજી બાજુ હજી એવા કેટલા વિસ્તારો છે જ્યાં પાણી નથી ઓસરી રહ્યા, ઘણા વિસ્તારોમાંથી પંપ દ્વારા ઉલેચીને પાણી બહાર કાઢવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. તો બુલેટિનમાં અત્યારે